રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ ગઈ છે, જેમાં બીજેપીનો કેસરિયો લહેરાયો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે ત્રીજા વિકલ્પ એટલે કે AIMIM માટે કાર્યાલય બની રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ મંથન શરૂ થઈ ગયું છે. તમામ મનપાના મેયર પદ માટે ભાજપમાં મનોમંથન શરૂ થયું છે. 6 બેઠક પર અનામત નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે તો ક્યાંક મેયર પદે મહિલાની પસંદગી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિજેતા ઉમેદવારો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા. ભાજપ કોંગ્રેસ અને AIMIMના વિજેતા ઉમેદવારોએ વિજેતા સર્ટિફિકેટ જમા કરાવ્યા. મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ ચૂંટણી પંચનું વિજેતા સર્ટિફિકેટ જમા કરાવવામાં આવ્યું. આગામી 1 માર્ચના રોજ મનપાની સામાન્ય સભા મળશે. સામાન્ય સભામાં મેયર અને ડેપ્યુટી મેયરની પણ પસંદગી કરવામાં આવશે. સર્વાનુમતિથી બોર્ડના સભ્યો કોર્પોરેટરને શપથ લેવડાવશે. અને આ ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે કે AIMIM પાર્ટી માટે હવે અલગથી કેબિન અને રૂમ બનાવવામાં કોર્પોરેશનમાં આવી રહ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા જે ઉમેદવારને ચૂંટેલા વિજેતા જાહેર કર્યા છે તે વખતે ચૂંટણી અધિકારી દ્વારા એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. એ સર્ટિફિકેટ અત્રેની 22 રિસીવર સેક્રેટરી ઓફિસમાં જમા કરવાનું અત્યારે પ્રક્રિયા ચાલુ છે. 274 અને પ્રથમ વોર્ડ લગભગ માર્ચ મહિનાના પહેલા વીકમાં આવશે. અમદાવાદ સહિત ગુજરાતની 6 મનપામાં ભાજપે પોતાની જીત યથાવત રાખી છે, જે બાદ હવે મેયર માટે મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે. મનપામાં પ્રથમ 1.5 વર્ષ માટે મેયર પદ SC અનામત છે, તો અમદાવાદ પૂર્વમાંથી મેયર બને તેવી શક્યતા છે. મેયર પદ માટે ખોખરામાંથી જીતેલા ચેતન પરમાર પ્રબળ દાવેદાર હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ચેતન પરમાર શહેર પ્રમુખ જગદીશ પંચાલના નજીકના માનવામાં આવે છે. કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડમાંથી ચૂંટણી જીત્યા છે. પશ્ચિમ વિસ્તારમાંથી વાસણા વોર્ડના હિમાંશુ વાળા પણ મેયર પદની રેસમાં ચર્ચામાં છે, જ્યારે હિમાંશુ વાળા STSC યુનિયનના મહામંત્રી રહી ચૂક્યા છે. સૌમ્યા સિંહ, ગુજરાત. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો. આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો અને યુટ્યુબ ચેનલને અમારે સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા. નમસ્કાર.